नमस्कार, આપની સાથે હું છું વિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો જે રીતે હાલ માહિતી મળી રહી છે, નવરાત્રીમાં ધાર્મિક સ્થળોને લઈને પ્રવાસ કરાવવામાં આવશે, ધાર્મિક સ્થળો પર જઈને દર્શન કરાવવામાં આવશે. નવરાત્રીમાં એમટીએસ બસ દ્વારા આ પ્રવાસ કરાવવામાં આવશે. અમદાવાદ એમટીએસનો મહત્વનો નિર્ણય છે, ધાર્મિક સ્થળનો એમટીએસ બસ દ્વારા પ્રવાસ કરાવશે. રાત્રિ દરમિયાન ધાર્મિક સ્થળોમાં દર્શન કરવા માટે મોટી ભીડ જોવા મળતી હોય છે. નવરાત્રિના આ મહત્વના શક્તિના પર્વમાં અમદાવાદ શહેરના નગરજનો લાભ લે એ પ્રમાણેનું આયોજન ધાર્મિક પ્રવાસનું કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના મહત્વના 12 જેટલા ધાર્મિક સ્થળો, ભદ્રકાળી મંદિર, મહાકાળી મંદિર, કોડિયાર મંદિર, હરસિદ્ધ માતા મંદિર, ઉમિયા માતા મંદિર, એવા 12 જેટલા મહત્વના મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.